जैसे कृष्ण बता रहे, जब वक्त गुलशन पर खड़ा था तब लहू हमने दिया, अब बाहर आई तो कहते हैं कि तेरा काम नहीं। आ शब्दों तो आजादी नी लड़त वखते राम प्रसाद बिस्मिले लख्या, पर कड़वू सत्य बन्या ए सिंह पुरुष नी माटे के जेना नाम नी आगड़ जो वीर ना लागे ने तो एनु नाम अधूरू लागे। आजे आपणे एवाज नर शार्दुल वीर विनायक दामोदर सावरकर ने याद करवाना छे। तेमनो जन्म 28 मे 1883 मा महाराष्ट्र ना भगूर गाम मा थयो हतो। तेमना पिता दामोदर पंत ने 3 पुत्रो हता, गणेश पंत, विनायक राव अने नारायण राव सावरकर। एक साथे एकज परिवार ना 2 पुत्रो काळक पाणी नी सजा भोगवता होय अने त्रीजा पुत्र पर पण केस चालतो होय एवो एकज परिवार हिंदुस्तान मा हतो, जेने आपणे सावरकर ना नाम थी ओळखातो हतो। बाळपण थी ज विनायक नी प्रतिभा अने महत्वाकांक्षा बधाना जोवामां आवती। ज्यारे विनायक नाना हता त्यारे तेना पिता तेनी आगळ रामायण महाभारत नी वार्ताओ, प्रताप शिवाजी के भावना पराक्रम नी कथाओ वारंवार कहता, तेथी तेनामां देशभक्ति नी भावनाओ एज वखते जागेली। तेमना पिता कई कवि पण हता, एटले विनायक मां ए गुण उतरे एमां कशी नवाई नथी। पुत्रोनी आगळ मराठी काव्योनी टूंको पिता एक पछी एक रस भेर गाता अने पोताना बाळकोनी पासे गवडावता। आ कविता श्रवणनी असर एवी तो थई के विनायकमां जे मूळनी कवित्व शक्ति हती ते जागृत थई अने पोतानी 10 वर्षनी उम्रे तेणे कविता लखवानुं शरू कर्युं। तेनी 12 वर्षनी उम्रे तो पूनाना छापामां तेना गद्य अने पद्य लखाणो छपावा लाग्या। એના તંત્રીને પણ ખબર નહીં હોય કે આ લખનાર માત્ર 10 વર્ષનો પુત્ર હતો। માત્ર 10 વર્ષની ઉંમરે જ વિનાયક માતૃવિહીન થઈ ગયેલા, પણ પિતાની છત્રછાયામાં જ 3 ભાઈ અને 1 બહેન મોટા થયા। અને ક્યારેક બાળકોને માં યાદ આવે ત્યારે દામોદર પંત અષ્ટભુજા ભવાની માતાજીની મૂર્તિ બતાવીને કહેતા, આ તારી માં છે, આ દેશ, આ ભારત માતા તમારી માં છે। દીકરાઓ, મેં તમને આવા પોછટ નહોતા ધાર્યા, મારા દીકરા રડવાનું નહીં, ગણેશ તું મારા ઘરનો ભાગ છે, નારાયણ તું મારો ચિત્તો છે અને મારા વાહલા વિનાયક તું તો સિંહ છે, સિંહ દુનિયા આખીને ફાડી ખાવા માટે તમે જન્મ્યા છો, આમ રડવાનું નહીં। હવે જો તમે માને યાદ કરીને રડ્યા છો તો તમને તમારી મરેલીમાં રાધાના સંગ છે। બાળપણથી જ વિનાયકની રમતો પણ એક વીર પુરુષને છાજે એવી હતી। માત્ર 12 વર્ષની ઉંમરે જ ગામમાં આવેલી નીમ જગા મસ્જિદને જમીન દોસ્ત કરી। ના, એમનો ઈરાદો કોઈ પણ વિધર્મીના ધર્મસ્થાનને નાશ કરવાનો ન હતો, પણ એ તો પ્રતિક્રિયા હતી અને એક સંદેશો હતો વિધર્મી માટે કે હિન્દુઓ કમજોર છે અને પોતાની પર થયેલા અત્યાચારનો તેઓ પ્રતિશોધ નથી લઈ શકતા એવા ભ્રમમાં આજ પછી કોઈએ રહેવું નહીં। 1897માં આખા દેશમાં રાજકીય જાગૃતિ ખૂબ થયેલી, પૂનામાં પણ મહાસભાની બેઠક મળેલી, તે વર્ષના ગણેશોત્સવ અને શિવાજી ઉત્સવની લોકો પર ઠીક ઠીક અસર થઈ। પૂનાની અને મહારાષ્ટ્રની દરેક પ્રવૃત્તિના મોજા વિનાયકના હૈયા પર અથડાતા ને તેથી તેના મગજમાં પણ રાજકીય વિચારો ઘેરાવા લાગ્યા। છાપા તે નિયમિત રીતે વાંચતા, વાસુદેવ બળવંતના બંડની વાત, પ્લેગની ધામધૂમ, અંગ્રેજ અમલદારોએ તેને અંગે કરેલો જુલમ, નાતુ ભાઈઓની થયેલી શિક્ષા, અમલદારોના થયેલા ખૂન અને લોકમાન્ય તિલકની ધરપકડ અને શિક્ષા, ચાપેકર ભાઈઓને મળેલો મૃત્યુદંડ, આ અને આવી કેટલી ખબરો કુમાર વિનાયક બરાબર વખતસર વાંચતા અને સમજતા। ચાપેકર ભાઈઓને અને રાનડેને મળેલી ફાંસીથી વિનાયક ખૂબ ઉકળી ઉઠ્યા અને તેમણે વિચાર્યું કે ચાપેકર તો ગયા, માતૃભૂમિને માટે તેમણે પોતાનું જુવાની, જીવન, કુટુંબ અને સર્વસ્વ હોમ્યું અને હું, તેમનું કામ હજી અધૂરું છે, તે કામ પૂરું પાર ઉતારવા માટે મારે મારી જાતને ભોગ આપવાનું વ્રત હું શાને ના લઉં, બસ ત્યારે એ કામ હું કરવાનો જ, એવી પ્રતિજ્ઞા એમણે અષ્ટભુજા ભવાની માતા સામે લીધી અને એ પ્રતિજ્ઞા લઈ તેમણે પોતાના વ્રતનો વિસ્તાર બીજા સહાધ્યાયોમાં પણ થાય એ માટે ચાપેકર બંધુઓની પ્રશંસા કરતું એક કાવ્ય રચ્યું અને પોતાના મિત્રોને એકઠા કરી તે
ગાતા અને તેની લાગણીઓને ઉશ્કેરતા। ચોમેર ફેલાયેલો પ્લેગ ભુગુર ગામમાં પણ આવ્યો। તેમાં તેમના પિતા દામોદર પંતનું અવસાન થયું। ત્રણેય ભાઈઓએ મહામુસીબતે પોતાની જાતને બચાવી શક્યા। આ આપત્તિના સમયે પણ વિનાયક પોતાનું રાજકીય ધ્યેય ભૂલ્યા નહીં અને પોતાના જેવા વિચારવાળા વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવ્યું જેનું નામ હતું મિત્ર મેળા। મિત્ર મેળા દ્વારા ઉત્સવો ઉજવાતા, ભાષણો થતા અને શાળાઓના વિદ્યાર્થીઓમાં રાજ્ય ક્રાંતિના વિચારોનો પ્રચાર થતો। તેમના મત પ્રમાણે એ ખરી રાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી જેમાં માત્ર ક્રાંતિના વિચાર કરનારા જ નહીં પણ પ્રત્યક્ષ ક્રાંતિ કરનારા દેશભક્તો ઉત્પન્ન થવાના હતા। ઈસવીસન 1901 માં વિનાયકે મેટ્રિકની પરીક્ષા પસાર કરી અને તે ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા। વિનાયક જબરા વાંચનારા હતા અને ખૂબ અસરકારક વક્તા પણ હતા। બધા મરાઠી સદગ્રંથો, ક્રાંતિકારી ઇતિહાસ ઉપરના પુસ્તકો અને સ્ટોરી ઓફ નેશન સિરીઝના બધા પુસ્તકો વાંચી કાઢેલા। આથી તેમના વકૃત્વમાં બહુ શ્રુતપણું દેખાતું અને તેના વકૃત્વની શ્રોતા પર જબર અસર થતી। સાવરકરે ઇટાલીની ક્રાંતિ અને ક્રાંતિના 7 પગથિયા વિષયો પર વ્યાખ્યાન આપ્યા। તેમણે સ્વદેશી ચળવળ અને પરદેશી વસ્તુઓના બહિષ્કારમાં પણ ભાગ લીધો જેની પ્રતિક્રિયા સ્વરૂપે સાવરકરને 10 રૂપિયા દંડ અને કોલેજ રેસિડેન્સીમાંથી કાઢી મૂકવામાં આવ્યા। 1906 બીએમાં પાસ થયા ત્યારે તેમણે અભિનવ ભારત નામની સંસ્થા સ્થાપી અને તેની શાખાઓ ઠેર ઠેર ઉગાડી। સાવરકરનો ઈરાદો LLB કરીને વકીલ થવાનો હતો પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ કેટલીક શિષ્યવૃત્તિઓ કાઢીને હિન્દી વિદ્યાર્થીઓને દેશ પરદેશમાં જઈને રાજકારણનો અભ્યાસ કરવાની સગવડ કરી આપી। સાવરકરે પણ વિલાયત ગમનને પોતાના પ્રચારનું શ્રેષ્ઠ સાધન માન્યું। ઇંગ્લેન્ડમાં તે શ્યામજી કૃષ્ણ વર્માને મળ્યા અને એમની સાથે 1 વર્ષ કામ કર્યું। ત્યાં તેમણે ફ્રી ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી। એની અઠવાડિક સભામાં બધા જ હિન્દીઓ આવી શકતા। ઇંગ્લેન્ડમાં હિન્દી જુવાનોનો ઉત્સાહ એટલો બધો વધી ગયો કે ફ્રી ઇન્ડિયા સોસાયટી હાઉસ હવે માત્ર સાપ્તાહિક સભાનું, ચર્ચાઓનું કે વિવાદોનું સ્થાન રહ્યું ન હતું પણ તે તો હવે ક્રાંતિકારી પુસ્તકો છાપવાનું, લખવાનું, બાંધવાનું અને ટપાલમાં નાખવાનું જબરું કારખાનું થઈ પડ્યું હતું। આ ઉપરાંત તેમણે મરાઠીમાં મેઝનીનું ચરિત્ર લખ્યું અને આ પુસ્તકની અસર એવી તો થઈ કે તે બધાની નજરોમાં ચડ્યું અને સરકારની નજરમાં પણ, તેથી તેને જપ્ત કરવામાં આવ્યું। તેમણે બીજું પુસ્તક વોર ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ 1857 નામનું લખ્યું ને તેણે તો હિન્દમાં અને ઇંગ્લેન્ડમાં ખૂબ નામ કાઢ્યું। સરકાર આ બીજા પુસ્તકથી એટલી બધી તો ડરી ગઈ કે તે પુસ્તક પૂરું લખાય તે પહેલા જ તેણે જપ્ત કર્યું। આ છાપખાનાના ઇતિહાસમાં લખાતું પુસ્તક પ્રગટ થયા પહેલા જ જપ્ત થયાનો પહેલો બનાવ હતો। સાવરકરે પણ આ વિકર્ણ પગલા માટે સરકારની ઝડતી લઈ નાખી। વિરોધ છતાં એ પુસ્તક પ્રસિદ્ધ થયું, યુરોપમાં છપાયું અને એટલું જ નહીં તેની નકલો હિન્દુસ્તાનમાં પણ આવી। એ પુસ્તકમાં એક વસ્તુ નિર્વિવાદ રીતે સિદ્ધ કરવામાં આવી કે 1857નું પેલું કહેવાતું સિપાહીઓનું બંડ એ કઈ બંડ ન હતું પણ હિન્દીઓ માટે હિન્દ એવી ગર્જના કરનારા સ્વાતંત્ર પ્રિય યોદ્ધાએ ખેલેલો સ્વાતંત્ર સંગ્રામ હતો। અવિશ્રાંત શ્રમ કરવાને કારણે સાવરકર ખૂબ માંદા પડ્યા અને તેમને વેલ્સમાં રહેતા એક હિન્દી ડોક્ટરની દેખરેખ નીચે સેનિટોરિયમમાં રહેવું પડ્યું। ત્યાં રહ્યા છતાં તે ચૂપ ના રહી શક્યા। તેમણે શીખોના ઇતિહાસને લખવાની શરૂઆત કરી અને ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે તેમના મોટા ભાઈ ગણેશ પંતને દેશ નિકાલની સજા થઈ છે અને નાના ભાઈને પણ પકડી લેવામાં આવ્યા છે અને એની પ્રતિક્રિયા રૂપે એક યુવાન કાન્હારે નાસિકના કલેક્ટરનું ખૂન કર્યું અને આ ઘટનાની અસર લંડનમાં રહેતા વિનાયક સુધી થઈ। તેથી તેમના મિત્રોએ તેમણે ઇંગ્લેન્ડ છોડીને પેરિસ જવાનું સૂચન કર્યું। તેઓ પેરિસ પહોંચ્યા પછી મેડમ ભીખાઈજી કામાના ત્યાં રહ્યા। ક્રાંતિકારી પ્રવૃત્તિ તો પેરિસમાં પણ ચાલુ રહી
परंतु તેમના સાથીઓ મિત્રો ભાઈઓ અને બીજા અનેક કાર્યકરો સપડાયેલા છે અને પોતે દૂર રહીને પેરિસમાં કામ કરે તે તેમને અસહ્ય લાગ્યું પણ હિન્દમાં જાય તો પકડાયા વગર રહે તેમ ન હતું પણ ઇંગ્લેન્ડ જવામાં કોઈ વાંધો નથી એમ તેઓ જાણતા હતા તેથી તેમણે ત્યાં જવાનો ઠરાવ કર્યો પોતાના મિત્રોની છેલ્લી વિદાય લઈ તેમણે પેરિસ છોડ્યું અને ઇંગ્લેન્ડમાં આવ્યા લંડન જવા માટે ગાડીમાં બેઠા ને ત્યાં જ તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને બ્રિપ્સ્ટન જેલમાં મોકલી દીધા તેમના મિત્રોએ તેમને છોડાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા તેમની સામે કામ ચલાવવાને માટે તેમને હિન્દુસ્તાન મોકલવા એમ નક્કી થયું કાળા પાણી અથવા ફાંસી સિવાય બીજું કશું મળવાનું નથી તે ખાતરી હતી પોતાના સોલિસિટર મારફતે તેમણે પોતાનો છેલ્લો સંદેશો પોતાના ભાભી પર મોકલી આપ્યો એ સંદેશો મારું મૃત્યુ પત્ર એ નામથી પ્રસિદ્ધ છે સાવરકરને સ્ટીમરમાં પૂર્યા ફ્રાન્સમાં તેમના મિત્રો તેમને વચમાંથી ઉપાડી ન જાય એટલા માટે સ્ટીમર માર્સેલ્સ બંદરે ઊભું રાખવાની ન હતી પણ છેલ્લી ઘડીએ યોજનામાં ફેર કરી સ્ટીમરને માર્સેલ્સ તરફ હંકારવામાં આવી સ્ટીમરની બદલાયેલી ગતિ ઉપરથી અનુમાન કરીને ભાગી છૂટવાનો છેલ્લો યત્ન તેમણે કર્યો કડક નિગરાની અને બંદોબસ્ત વચ્ચે પાયખાનામાં જવાનું બહાનું કાઢીને બાથરૂમમાં રહેલી એક નાની બારીમાંથી સમુદ્રમાં કૂદકો લગાવ્યો ડૂબકી મારીને ગોળીઓના વરસાદથી છટકી જઈ કિનારા તરફ જવા લાગ્યા થોડી વારમાં તો તે ડોકની દિવાલ પર ચડી ગયા અને ફ્રાન્સની જમીન પર તે સ્વતંત્ર માણસ તરીકે ઊભા છે એ જાણી ખુશ થયા ત્યાં ચોર ચોર કરતા પોલીસ અધિકારી આવ્યા અને તેમની કોઈ પણ વાત સાંભળ્યા વગર તેમની ધરપકડ કરીને સ્ટીમરમાં ચડાવ્યા અને અત્યંત સખત જાગતો રાખ્યો સ્ટીમર મુંબઈની કિનારે આવી અને સાવરકરને સીધા નાસિક લઈ ગયા હાથમાં હાથ કડી અને દોરડા બાંધીને પોલીસે આખા શહેરમાં ફેર્યા ભારતીય વિચારધારામાં સૌથી વધુ પ્રભાવિત એમના હિન્દુત્વ સિદ્ધાંતને માનવામાં આવે છે બ્રિટિશ સત્તા પહેલા હિન્દુ કોણ એવો પ્રશ્ન જ ન હતો પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં પણ ખિલાફત આંદોલનની શરૂઆત થઈ એ વખતે તેમનો ઉદ્દેશ માત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના હતો અને તેથી કેરળમાં હજારો હિન્દુ માર્યા ગયા હજારો હિન્દુ મહિલાઓ પર બળાત્કાર થયા અને કેટલાય લોકોને જબરદસ્તી મુસ્લિમ બનાવવામાં આવ્યા આખા દેશમાં તેનો વિરોધ થયો પરંતુ ગાંધીજીએ આ આંદોલનને સમર્થન આપ્યું આ જ શરૂઆત હતી મુસ્લિમ તુષ્ટીકરણની 1921માં રત્નાગીરીની જેલમાં જ સાવરકરની મુલાકાત મુસ્લિમ ખિલાફતકારી આંદોલકો સાથે થઈ અને તેમણે આનો વિરોધ પ્રગટ કરી કહ્યું કે આનાથી હિન્દુ મુસ્લિમ એકતાના બદલે મુસ્લિમ સમાજની સ્વતંત્ર અસ્મિતાનું ધ્રુવીકરણ થશે આજ યોગ્ય સમય હતો હિન્દુ શબ્દની યોગ્ય વ્યાખ્યા કરવાનો હિન્દુ શબ્દની વ્યાખ્યા એમણે આ શબ્દોમાં કરી આશિંદુ સિંધુ પર્યંતા યશ્ય ભારત ભૂમિકા પિતૃભુ પુણ્યભુશ્ચૈવ સવૈ હિન્દુરિતિ સ્મૃત એટલે સિંધુથી લઈને સિંધુ સાગર કન્યાકુમારી સુધી ફેલાયેલી આ ભારત ભૂમિ જેની પિતૃભૂમિ તથા પુણ્યભૂમિ હોય એ હિન્દુ છે આ વ્યાખ્યા અનુસાર ભારતમાં જન્મેલા બધા ધર્મ પંથ હિન્દુ છે આ છે સાવરકરની વિચારધારા જે દેશ માટે ઉપયોગી છે તેને અપનાવો અને જે બિન ઉપયોગી છે તેનો ત્યાગ કરો સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરના જીવનક્રમને કાલખંડમાં વિભાજિત કરવામાં આવે તો પહેલો કાલખંડ બાળપણથી લંડનમાં કેદ થયા ત્યાં સુધીનું જીવન જેને ક્રાંતિ પર્વ કે અભિનવ ભારત પર્વ પણ કહી શકાય બીજો કાલખંડ આ જન્મ કારાવાસ જેમાં સેલ્યુલર જેલમાં વિતાવેલા 15 વર્ષ આવે અને ત્રીજો કાલખંડ હિન્દુ મહાસભાના કાર્યથી લઈને જીવન પર્યંત સુધી ભારતમાં લાવ્યા પછી તેમની પર મુકદ્દમો ચલાવવામાં આવ્યા તેમને શિક્ષા સંભળાવી તમે તો ફાંસીને માછડે ચડવાને પાત્ર છો પણ અમે તમને આ જન્મ કાળા પાણીની સજા ફરમાવીએ છીએ સાવરકર શાંત ચિત્તે ઉભા થયા અને ગંભીર સ્વરે વંદે માતરમ અને સ્વાતંત્ર લક્ષ્મી કી જય જય ઘોષ કરીને તેમણે એ શિક્ષા શાંત ચિત્તે સાંભળી 27 વર્ષના સિંહ પુરુષને એક જન્મ ટીપ ફટકારવાથી અંગ્રેજોને સંતોષ ન હતો એ દુચ્ચી લોમડીઓ સાવરકરથી ધુજારી અનુભવતી હતી એમણે મનોમન ગણતરી કરી કે 27 વર્ષના સાવરકર
25 વર્ષની જન્મટી ભોગરીને સ્વદેશ પાછા ફરે ત્યારે 52 ના થયા હોય। આ ઉંમર સાવજ માટે બહુ મોટી ન ગણાય। હજુ એની ત્રાડ મોડી પડી ન હોય તો પછી શું કરવું। લોર્ડ હોર્જેટની અંગ્રેજ હકુમતે સાવરકર પર બીજો મુકદ્દમો ઠોકી દીધો અને 1911 ની 30મી જાન્યુઆરીએ સાવરકરને બીજા 25 વર્ષની જન્મટી ફટકારી દેવામાં આવી। ડોંગરી જેલ, ભાઈખલા જેલ અને થાણાની જેલ સાવરકરને આંદામાન માટે રવાના કરતા પહેલા રાખવામાં આવ્યા। જેલના કર્મચારીઓએ આ ખતરનાક કેદીની સાથે એક શબ્દની વાતચીત ન કરી એવો આદેશ છતાં સિપાઈઓથી માંડીને નોકર સુધીના તમામ કર્મચારીઓ આ દેશભક્ત કેદી પ્રત્યે અહોભાવ ભર્યું વર્તન કરતા અને એમાં એ જ વખતે બનેલો એક પ્રશ્ન ખૂબ જ હૃદયસ્પર્શી છે। ડોંગરી જેલમાં તેમના પત્ની યમુનાબાઈ પતિ વિનાયકને મળવા માટે આવે। બેરિસ્ટરના કપડામાં પતિને જોવાના સપના જોતી પત્ની એને કેદીના કપડામાં જોઈને રડી પડી। વિનાયકે કહ્યું, એમાં રડે છે શું, માત્ર વસ્ત્રો જ બદલાયા છે ને, વ્યક્તિ તો એની એક છે। આ કેદીના કપડા મારા દેહને ઠંડી સામે રક્ષણ આપવાની મૂળભૂત જરૂરિયાતો પૂરા કરી જ રહ્યા છે। જો ભગવાન ચાહશે તો આપણે જિંદગીમાં ફરી ક્યારેક મળશું। જો તને માનવ જીવનની ક્ષુલ્લક ચીજો પ્રત્યે ક્યારેય પણ આસક્તિ જાગે તો પળવાર માટે વિચાર કરજે। જો તને એવું લાગે કે જિંદગી એટલે બચ્ચા જણવા, એને ઉછેરવા અને મોટા કરવા, તો સમજી જજે કે આવા કામો તો ગાય અને ચકલા પણ કરે છે। પણ જો તું જિંદગીને એના વિશાળ અર્થમાં સમજી શકે તો સમજજે કે આપણે સાચા મનુષ્ય તરીકે જીવી જાણ્યું છે। આપણે આપણા રસોડામાં સળગતા અગ્નિ સ્વહસ્તે એટલા માટે બુઝાવી દીધો છે કે એના કારણે આ દેશના હજારો ઘરોમાંથી કોઈક દિવસે સુવર્ણમય ધૂમ્રેશર ઉડી શકે। 27 જૂન 1911 ચેન્નઈના બંદર કાંઠે લાંગરેલી આગબોટે ભો ભો કરતે પાવો વગાડ્યો। એનું નામ હતું SS મહારાજા। એની અંદર ભંડકિયામાં લોખંડની બેડી અને સાંકળોમાં જકડાયેલો ક્રાંતિકારીઓનો મહારાજા ગમગીન હાલતમાં ઉભો હતો। એ હવે વિનાયક ન હતો, સાવરકર પણ ન હતો। એનું હવે પછીનું નામ હતું કેડી નંબર 327780। 4 જૂન 1911 ના દિવસે જ્યારે તેમણે પોર્ટ બ્લેર પર પગ મૂક્યો ત્યારે તેમણે પહેલો વિચાર શું આવ્યો હશે, પોતાની સજાનો, પોતાની તબિયતનો કે પોતાના પરિવારનો? ના, એમના મનમાં પહેલો વિચાર આવ્યો પોતાની માતૃભૂમિનો। આંદામાન ટાપુની ભૌગોલિક પરિસ્થિતિ જોઈને એમણે વિચાર્યું કે સ્વતંત્ર ભારત માટે જો નેવી બેઝ બનાવવો હોય તો આનાથી અનુકૂળ ટાપુ બીજો કોઈ નથી। હાથ પગમાં બીડી, ગળામાં 50 વર્ષની જન્મટીપનો બિલ્લો અને રાષ્ટ્રભક્ત સ્વતંત્ર ભારતની નેવી વિશે વિચારતા હતા। સેલ્યુલર જેલમાં આવીને તરત એમનો યાતનાપૂર્ણ નિત્યક્રમ શરૂ। નાળિયેરના છિલકા કાઢવા, કોલું પીસવું જેવા કામ અને એકાંતવાસ। બ્રિટિશ કાર્યકર્તા જાણતા હતા કે સાવરકર એ કોઈ વ્યક્તિ નથી, એ તો ક્રાંતિની વિચારધારા છે। વ્યક્તિને બંદી બનાવી શકાય પણ વિચારોને નહીં। તેથી તેમણે મહિનાઓ સુધી માણસનો ચહેરો ન દેખાય એવી રીતે એકાંતમાં રાખવામાં હતા। સ્નાન અને શૌચ માટે પણ રાત્રિના અંધકારમાં જ કાળી કોટડીમાંથી બહાર લાવવામાં આવતા। તેમના બૌદ્ધિક સંતુલનને બગાડવાના હેતુથી એક વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી સાવરકરની કોટડી ફાંસી ગેટની એકદમ ઉપર જ રાખવામાં આવી હતી જેથી કેદીની વેદના, એમનો આક્રંદ અને કેદીઓનો દર્દનાક અંતિમ પ્રવાસ સાવરકર એમની કોટડીમાંથી જોઈ શકે અને જો જોવે નહીં તો સાંભળી શકે। પણ એ લોકો જાણતા ન હતા કે સેલ્યુલર જેલમાં બંધ આ સ્વાતંત્ર્ય વીરે પોતાની પ્રતિભાની એવી ઉડાન ભરી હતી કે સવારના પ્રથમ પહરથી જ એ જેલના બંધનોને તોડીને સમુદ્ર પાર ગિરી શિખરોને ચૂમીને હવામાં વિહાર કરતી હતી અને એમાંથી જન્મતી કાવ્ય પંક્તિઓ
सावरकरे आ काव्य पंक्ति ने कांटा अने खिल्लानी मदद थी जेलनी दीवालो पर अंकित करी। 1915 सुधी तेमने 1915 पछी तेमने कागड़ अने पेन पण मळवा लाग्या। त्यां सुधीमां तेमने 10,000 पंक्तिओ दीवार पर लखी अने तेने मुखपाठ करी। सावरकरजीए काळा पाणीना पर्वमां पहेलुं कार्य राजबंदीओने पोताना हक माटे जागृत करवानुं कर्युं। એમના મોટા ભાઈ બંને એક જ જેલમાં હોવા છતાં 2 મહિના સુધી એકબીજાનું મોઢું ના જોઈ શક્યા। જેલમાં રહેલે કોલો પીસું, દિવાલો પર કાવ્ય પંક્તિનું લખાણ, આ બધાની સાથે સાથે તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ કામ કર્યું, તે એટલે અન્ય કેદીઓના ભણતરનો વિચાર। એમણે પોતે અભણ કેદીઓને ભણાવ્યા, પોતપોતાના કામ પતાવ્યા પછી એમના ક્લાસીસ ચાલતા, નવી પુસ્તકો મંગાવવામાં આવતી। જુવાન ક્રાંતિકારીઓ જે સ્વતંત્રતા માટે બોમ્બ બનાવવા, સરકારી ખજાના લૂંટવા જેવા કામો કરીને કેદી બન્યા હતા, તેમને એ પણ સમજાવતા કે રાષ્ટ્રને સ્વતંત્ર કરવું જેટલું કઠણ છે, એનાથી અઘરું કામ સ્વતંત્ર રાષ્ટ્રને ચલાવવાનું છે। અને સાથે જેલમાં રહીને તેમણે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનું અનુમોદન પણ આપ્યું। જેલમાં પણ અન્ય કેદીઓની સરખામણીએ સાવરકર બંધુઓ પર વધારે જુલમ ગુજારવામાં આવતા। અન્ય કેદીઓને મળતી સામાન્ય છૂટ પણ તેમને ન મળતી। પરિવારજનોને મળવું, ટિકિટ લઈને જેલમાંથી બહાર નીકળી રોજગારના વિકલ્પો શોધવા એ સામાન્ય કેદીઓનો હક હતો, સાવરકર બંધુઓનો નહીં। સાવરકર બંધુઓની શારીરિક હાલત અતિશય કથળી ગઈ। આ વખતે તેઓ નહીં બચે તેવી ભીતિ અંગ્રેજોના મનમાં પણ વ્યાપી ગઈ અને 1920માં તેમને જેલમાંથી છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। કેદીઓના આગ્રહને વશ થઈને જેલમાંથી બહાર નીકળતા તેમણે એક સંદેશ, એક શપથ લેવડાવ્યો, એક દેવ એક દેશ એક આશા, એક જાતિ એક જીવ એક ભાષા। જેલમાં ગેરકાયદેસર થતા ઘણા કામોમાં એક ધર્માંતરણની પ્રવૃત્તિ પણ હતી, તેની સામે પણ સાવરકરે માત્ર તુલસીના પાન ખાઈને પાછા હિન્દુ બની શકાય છે એવો નુસ્ખો અપનાવીને ઘણા કેદીઓને મુસ્લિમમાંથી ફરી હિન્દુ બનાવ્યા। આંદામાનની જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે અલીપુર અને ત્યારબાદ રત્નાગીરીના કેદખાનામાં રાખવામાં આવ્યા અને તેના પછી યરવડા જેલમાં થોડા વર્ષો ગુજાર્યા। તેમને મુક્ત કરવામાં આવ્યા પણ સિંહ પુરુષને શિકાર કરવાની મનાઈ કરવામાં આવી કે આવનારા 5 વર્ષ સુધી તેમના માટે રાજકારણનું ક્ષેત્ર વર્જિત હતું। એ દરમિયાન 1924માં રત્નાગીરી હિન્દુ સભાની રચના કરવામાં આવી, જેમાં તેમના મોટા ભાઈની આગેવાની હેઠળ તેની રચના થઈ। રત્નાગીરીમાં આવ્યા પછી સાવરકરે હિન્દુઓના સામાજિક ઉત્થાનનું કાર્ય શરૂ કર્યું। સમૂહ ભોજનનું આયોજન, જેમાં જ્ઞાતિ વર્ણ અને ગોત્રના ભેદ ભૂલી બધા સાથે બેસીને જમતા અને આ દરમિયાન જ રત્નાગીરીમાં તેમની મુલાકાત સૌકતલી, ડોક્ટર હેડગેવર અને ગાંધીજી સાથે થઈ। 1940ના જૂન મહિનાના એક દિવસે એમને સુભાષચંદ્ર બોઝનો સંદેશ મળ્યો, ક્રાંતિના મહારાજાને મળવા માટે આઝાદી જંગનો આ અદનો સિપાહી સમય માંગે છે, મળી શકાશે? સાવરકરે હસીને કહ્યું, કેમ નહીં, 21મી જૂને આ દેશનો એક વીર આ રાષ્ટ્રના નેતાજીની પ્રતીક્ષા કરી રહ્યો હશે। અને 21મી જૂનના દિવસે સુભાષચંદ્ર બોઝ અને વીર સાવરકરની મુલાકાત થઈ, જેમાં સુભાષજીએ સાવરકરને હિન્દુના મેઝની તરીકે સંબોધિત કર્યા અને સાવરકરે તેમને ગેરીબાલ્ડી કહીને સંબોધ્યા। 30મી જાન્યુઆરી 1948ની સવાર, એટલે કે ગાંધી હત્યાના પછીના દિવસે સવારે સાવરકર સદન પર હુમલો કરવામાં આવ્યો, કારણ ઘણા લોકો માનતા હતા કે ગાંધીજીની હત્યા પાછળ વિનાયકનો હાથ હતો। અને આ બધી લડત કરતા કરતા છેક 26મી જાન્યુઆરી અને 1966ના દિવસે આ સિંહ પુરુષનું મૃત્યુ થયું, જેમાં તેમણે 1948થી લઈ અને 1966 સુધી ઘણા હિન્દુ સુધારક કાર્યો કર્યા અને
गांधीजी સાથે મળીને સુભાષ ચંદ્ર બોઝ સાથે મળીને તત્કાલીન રાજ્ય વ્યવસ્થા વિશે ઘણા વિચારણા કર્યા. જય શ્રી કૃષ્ણ.